त्यागे मात्र मौत ने याद करवी ए बराबर नहीं। हरेक पले ने हरेक क्षण व्यक्ति मौत ने याद करवानी। क्यारे मृत्यु थशे कोई ने खबर नहीं अने क्यारे जन्म थशे पण कोई ने खबर। माणस जन्मे छे पोतानी फेमिली लाइफ में पोताना जीवन में रच्चो पच्चो रहता होय छे अने ज्यारे जाय छे त्यारे खाली हाथे जाय। एक विचार आयो अने मांगणी पण आवी के अहींया स्मशान गृहनी जरूरियात छे अने तेवा संजोगोमां भाई श्री सागरभाई ने मैं विनंती करी अने सागरभाई सहज पण आनाकानी विना तरत ज मने एम कह्युं के नहीं जरूर आपणे आ स्मशान गृह अहींया बनावीशुं अने ए माटे एमनो जेटलो आभार मानो एटलो छे। એની સાથે સાથે જેમણે પણ આ સ્મશાન ગૃહને બનાવવામાં મદદ કરી છે ટ્રસ્ટના પ્રમુખશ્રી ટ્રસ્ટીઓ ગામના આગેવાનો ભાઈ શ્રી સંદીપભાઈ અને બીજા મિત્રો એમના પુરૂષાર્થ વિના એમના સહકાર વિના આ શક્ય બધું નહોત। હજુ પણ આને ઘણું ડેવલપ અને વિકાસ કરવાની જરૂરિયાત છે પરંતુ હું જે વાત કરતો એ તો એ કે માત્ર સ્મશાનમાં જઈએ કબ્રસ્તાનમાં જઈએ ત્યારે જ મોતને યાદ કરવું જોઈએ એ વાત બરાબર નથી। માણસે હર પલ હર ક્ષણ તૈયાર રહેવું જોઈએ। સામાન 100 વર્ષ કા પલ કી ખબર નહીં। આપણે એટલા બધા રચ્યા પચ્યા રહીએ છીએ જીવનમાં એટલી બધી માથાકૂટોમાં રચ્યા પચ્યા રહીએ છીએ। માણસની મહત્વાકાંક્ષા હોય છે રાજકીય મહત્વાકાંક્ષા અને આર્થિક મહત્વાકાંક્ષા પણ। હું ખૂબ જ આગળ વધું તરક્કી કરું અને એની સાથે સાથે પૈસા પણ બનાવું શ્રીમંત થાઉં ધનાઢ્ય થાઉં પરંતુ આ બધાની વચમાં કેટલીક વખતે આપણે માનવતા અને ઇન્સાનિયતને ભૂલી જતા હોતા હોઈએ છીએ। ત્યારે અસલી બાબત તો માનવતા છે અને ઇન્સાનિયત છે। માણસ કોઈ પણ ધર્મ નો હશે હિન્દુ મુસ્લિમ શીખ પારસી ઈસાઈ પરંતુ આખર તો એ માનવ છે એ ઇન્સાન છે અને જયારે ઇન્સાન ઇન્સાન બનાવી જાય એમાં જો ઇન્સાનિયત આવી જાય તો ઘણા બધા પ્રશ્નો હલ થતા જતા હોય છે। આજ અંધેરો મેં જો રોશની દિખાઈ દેતી હૈ બસ્તી અમન કી જલતી હુઈ દિખાઈ દે। આજ અંધેરો મેં જો રોશની દિખાઈ દેતી હૈ બસ્તી અમન કી જલતી હુઈ દિખાઈ દેતી ઓર સિયાસત સિયાસત ઇન્સાન કો કેસે ગંદે મોડ પે લે આઈ કે ઇન્સાનિયત આ દમ તોડતી દિખાઈ દે। માણસ જરા દુનિયા છોડીને જાય ત્યારે એના કર્મો સાથે આવતા હોતા હોય છે બીજું કશું જ સાથે આવતું નથી। ભાઈ બહેન કુટુંબના સભ્યો કોઈ નથી આવતા એટલા હાથે જતા હોય। મેં રાજકારણમાં પ્રવેશ કર્યો સામાજિક જીવનમાં ઉતરવાનું પ્રસન્ન કર્યું એનો જો સહી કોઈને જતો હોય તો સ્વર્ગીય હરીશીભાઈને જાય। આજે સ્વર્ગીય હરીશીભાઈ મુરજીભાઈ રત્નસિંહભાઈને હું યાદ કર્યા સિવાય રહી શકતો નથી। એક આદર્શ જીવન જીવીને ગયા અને એમનું આદર્શ જીવન આપણી સામે આદર્શ જેવું છે। ભગવાન રામચંદ્રજી એકવાર કૃષ્ણને લક્ષ્મણજીને કીધું કે માણસે આદર્શ જીવન જીવવું જોઈએ ત્યારે લક્ષ્મણજીએ કીધું પણ કેટલીક વખતે આદર્શ ભર્યું જીવન જીવવા માટે સમગ્ર જીવન વ્યર્થ થઈ જતું હતું હોય ત્યારે રામચંદ્રજીએ જવાબ આપ્યો કે આદર્શ પામવા માટે વ્યર્થ થયેલું જીવન બીજાના માટે આદર્શ બની જતું હતું ત્યારે આદર્શ જીવન જો આપણે જીવીશું તો એ બહુ મહત્વની બાબત છે। આખર તો કંઈક સારા કામો કરીએ કોઈકને મદદરૂપ થઈએ। આજે તો નાની નાની બાબતમાં ઝઘડા સેરા પાડી નાનું બીજા પરિવાર સાથે તો ઝઘડો થાય પરંતુ કેટલીક વખત પરિવારમાં પણ ઝઘડા થતા હોય છે। ભાઈ ભાઈના લોહી માટે ત્રાસો થતો હોય છે અને શાના માટે એકાદ ઘર માટે એકાદ જમીન માટે કેટલીક થોડી જગ્યા માટે આખર તો ખાલી હાથે જવાનું છે સાથે લઈને તો જવાનું નથી। કોઈનો પ્રેમ ભાવ કોઈની દુઆઓ અને કોઈની પ્રાર્થના સાથે લઈને જઈશું તો ઘણી બધી હું માનું છું ત્યાં સુધી જે ખુદા ભગવાન ઈશ્વર જે આપણી પાસેથી અપેક્ષા રાખે છે આ જીવન તો ક્ષણ ભંગુર છે પાણીના પરપોટાની જેમ એક વિશ્રામ સ્થાન જેને કહી શકાય ટ્રેન આવે આપણે પ્લેટફોર્મ પર ઉતરીએ બસ આવે બસના અડ્ડા પર ઉતરીએ અને ફરી પાછા આમાં બેસી જઈએ અને ફરી પાછા આગળની મુસાફરી
તારે માત્ર જેને કહી શકાય અલ્પ વિરામ છે આ જીવન, ક્ષણ ભંગુર છે, પાણીના પરપોટાની જેમ છે. પરંતુ એ પિરિયડ દરમિયાન આપણે ઘણી બધી વાતો ભૂલી જતા હોઈએ છીએ કે આપણે આખર તો આખરી ધામ પહોંચવાનું છે, સ્મશાન હશે, કબ્રસ્તાન હશે, ત્યાં જ પહોંચવાનું હોય છે અને બધું જ છોડીને જવાનું છે. ત્યારે તેવા સંજોગ